મુંદ્રા તાલુકાના દ્રબ ગામ પાસે આવેલા રાસાપીર સર્કલ અને અકસ્માત થતા વિસ્તારો જાહેર કરવા તેમજ અકસ્માતો નિવારવા માટે આજ રોજ મુંદ્રા તાલુકાના અગ્રણીઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મુંદરામાં પોર્ટ અને ઉદ્યોગો આવ્યા પછી વાહન વ્યવહાર વધ્યો છે તો અકસ્માતો પણ વધ્યા છે। આ નિવારવા માટે આજરોજ સામાજિક કાર્યકર્તા સંજય બાપટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી રવિલાલ મહેશ્વરી, એડવોકેટ ભોગીલાલભાઈ ચાવડા, એડવોકેટ શ્યામશોધમ, એડવોકેટ ઇમરા મેમણ, એડવોકેટ જેસાભાઈ રબારી, માણેક ગઢવી, દિગુભા જાડેજા, મેઘજી મહેશ્વરી, સકીર સોતાર, સુખદેવસિંહ હસવાર, મજીદ સમાંગ, કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનોએ મામલતદારશ્રીને દિવસ 7માં સમસ્યાનું નિરાકરણ જો નહીં જોવા મળે તો અમારે ના છૂટકે રોડ પર બેસી રામધૂન બોલાવી તંત્રને જાગૃત કરવાના પ્રયાસો ગાંધી ચિંધ્યા માર્ગે કરવાની ફરજ પડશે તેવી ચીમકી સંજય બાપટે આપી હતી। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા। આજરોજ અમે જાગૃત નાગરિકો મુંદ્રાના ભેગા થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર એક આપેલું હતું કે જે રાસાપીર સર્કલ સૂચિત રોડ છે અદાણીનો, ત્યાં કને અકસ્માતો થતા હોય છે, શક્તિનગર અકસ્માતો થતા હોય છે, ઘણાના વાલસોયા સ્વજનો ગુમાવવા પડતા હોય છે, એના માટે રોડ ઉપર યા તો સિગ્નલની વ્યવસ્થા કરવામાં આવે, રાસાપીર સર્કલ છે ત્યાં ઓવરબ્રિજ કરવામાં આવે જેનાથી અકસ્માતો નિવારી શકાય અને જે ખાડા ખૈયાવાળા રસ્તા છે એ ખાડા ખૈયા પૂરી અને નાના નાના ખાડાઓ નાના મોટા ખાડાઓના કારણે પણ ઘણા બધાને અસ્થિભંગ થતા હોય છે, એટલે આ બધા રોડ રસ્તાઓ પણ રિપેર કરી વહેલી તકે કરવામાં આવે, અન્યથા અમે દિવસ 7 પછી ત્યાં કને ગાંધી ચિંધ્યા માર્ગે બેસી બંને સર્કલો પર અને રામધૂન બોલાવીશું એવી આજરોજ અમે તંત્રને પણ એક ચીમકી પણ કહી શકાય તો ચીમકી ઉચ્ચારી છે। સંજયભાઈ, વર્ષોથી આ સમસ્યા છે, આપ તમે જાણો છો, હું પણ જાણું છું, મુંદ્રાની પ્રજા જાણે છે, પણ જ્યારે ચૂંટણી બાજુમાં આવતી હોય છે ત્યારે ત્યારે લોકો એમ કહે છે કે તમને દરેક પાર્ટીઓ ત્યારે જ સક્રિય થાય છે, આ 5 વર્ષની વર્ષોની આ સમસ્યા છે, આજે કઈ રીતે તમે આ સમસ્યાને ઉજાગર કરવા માટે? અમે આજ બિન રાજકીય રીતે આવ્યા છીએ, હું કોઈ એક પાર્ટી સાથે જોડાયેલો છું, બાકીના જે પણ આવ્યા છે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી, બાર એસોસિએશન પણ ઇવન આવ્યું છે, બાર એસોસિએશનને કોઈ રાજકીય ક્ષેત્રે કંઈ લેવા દેવા નથી હોતું, એ લોકો સ્વયંભૂ લોકોના જે જતા હોય છે એવા જાગૃતિ બતાવવા માટે જ આજ તમામ આવ્યા હતા, અને લગભગ 12 મહિનાથી, આમ તો આજે નહીં, ઇલેક્શનો તો હવે આવશે, હજી જાહેર પણ નથી થયા, પણ 12 મહિના પહેલાંથી આ મુવમેન્ટ ચાલુ છે, એના વિશે અવારનવાર અમે લખ્યું પણ છે અને બિન રાજકીય રીતે જ લખ્યું છે, મેં અગાઉ પણ લખીને તંત્રને જાણ કરેલી છે, પણ 1 વર્ષ થયા કોઈ હજી પ્રતિક્રિયા મળી નથી। સંજયભાઈ, ખાસ કરીને 2 દિવસ પહેલાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાનો એક લેટર આવ્યો, તે લેટરમાં એમ જિક્ર કરેલું છે કે મુંદ્રાની અંદર ખરેખર વિકાસ થયો નથી, એક સાંસદ તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે તે પણ સ્વીકારે છે, તેને તમે આમ નાગરિક કઈ રીતે પ્રતિક્રિયા આપશો આ લેટરની? હું આવકારું છું સાંસદશ્રીએ, જે પોતે સત્તાપક્ષમાં હોવા છતાં એવનું અહીંયા શાસન છે સત્તાપક્ષનું, જે ભાજપનું, તેમ છતાં એમણે જે આ સ્વીકારી અને લેટર લખીને જાણ કરી છે કે ભાઈ તમે કરવેરાઓ જે લ્યો છો એ ડેવલપ થયું નથી, શહેર શહેર તરીકે જે કોઈ ડેવલપમેન્ટ થયેલું નથી, એટલે આ જે કરવેરાઓ લ્યો છે એ લ્યો નહીં, એટલે એનો પત્રને ધ્યાને લઈ અને ચીફ ઓફિસરે નગરના તો ખરેખર જે રોડ રસ્તા ખરાબ છે એમની હદમાં જે આવે છે એ તો સુધારવાની જરૂર છે, અમારું ન સાંભળે નાગરિકોનું તો કાંઈ નહીં, એમના સાંસદનું તો સાંભળી અને એમને પ્રતિક્રિયાના ભાગરૂપે આ કામગીરી કરવી જોઈએ। મારો અવાજ એટલો જ છે કે પોલીસ તંત્ર, આરએનબી અને નગરપાલિકા સંયુક્ત રીતે પોતાની ફરજ માત્ર બજાવે, નિયમિત રીતે જે કાયદાકીય રીતે ફરજ ઇનામ લાદવામાં આવેલી છે એટલી પણ ફરજ બજાવે તો મુંદ્રાની આ દરેક સમસ્યાનો હલ એમાં આવી જાય છે। નંબર 2, કે જે અકસ્માતો થાય છે, નાના મોટા અકસ્માતો રોજ થાય છે અને આજ વર્ષમાં 2 તો ડેથ થઈ ગયા છે સાહેબ, આ નેગ્લિજન્સીના અભાવે ડેથ થયા છે, ખરેખર તો એના માટે અમલદારો જવાબદાર છે, અને દિવ્ય ભાસ્કર મારફતે, દિવ્ય ભાસ્કરના માધ્યમથી અમે અનેક વખત રજૂઆત કરી છે અને આ વસ્તુ તો એવી છે કે માનસિકતા માણસની કે જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારથી ચોમાસું પૂરું થશે, પ્રોબ્લેમ પૂરા થઈ જશે, પેચિંગ થઈ જશે તો પછી પ્રજા ભૂલી જાય છે, અમલદારો ભૂલી જાય છે, રાજકીય આગેવાનો ભૂલી જાય છે, અને જ્યારે સમસ્યા વરસાદ આવે છે ત્યારે ઉપસ્થિત થાય છે, એટલે ગયા વર્ષમાં પણ આ બધા મુવમેન્ટો થઈ હતી, 1 વર્ષ દરમિયાન રાજકીય પાર્ટી, નેતાઓ, મિનિસ્ટરો, ડિપાર્ટમેન્ટ, આરએનબી, અમલદાર, પોલીસ, કોઈએ કશું નથી કર્યું, મુંદ્રા માટે કરવા તૈયાર નથી, અને સાંસદ સભ્ય શ્રીએ હોદ્દેદાર હોવા છતાં પણ જે એને અંગુલી નિર્દેશ કર્યો છે કે નગરપાલિકા અને વહીવટદારોએ શું કરવું જોઈએ, અમલદારોએ શું કરવું જોઈએ અને ખેદ વ્યક્ત કર્યો છે એ ખરેખર સરાહનીય છે અને તટસ્થ રીતે કર્યો છે, અમે એમને પણ સપોર્ટ કરીએ છીએ, અને તટસ્થ રીતે અમારી માગણી એ જ છે, કોઈ વમેનસ્ય ભાવથી
મુંદ્રાની પ્રજા કે મુંદ્રાના કાર્યકરો આજે આવેલ નથી એને એક વિનંતી કરવા આવ્યા છે, પણ એના પ્રત્યાઘાત રૂપે પણ મામલા તરસરીએ જ્યારે આવેદન લીધું ત્યારે કોઈ જાતનો પ્રત્યાઘાત આપ્યો નથી કે હું સ્વીકારું છું, ઉપર માંગણી પહોંચાડીશ અને આ બાબતે ધ્યાન આપશો, સારું થશે. એટલે અમલદારોની જે આ એક વૃત્તિ છે ને બાબુશાહીની કે જાણે કેમ પ્રજા ગુલામ હોય એ જાતનું વર્તન પ્રજા સાથે કરી રહ્યો છે મુંદ્રા. એટલે મુંદ્રાની જનતા હવે સ્વીકારવા તૈયાર નથી, એના માટે અમારો બાર એસોસિએશન લડત આપશે અને પ્રજાને જાગૃત કરશે. સાહેબ, આપ એક જવાબદાર ધારાશાસ્ત્રી છો, આપ પણ જાણો છો કે રજૂઆત માત્ર કાગળ પૂરતી રહે છે, આપે સ્વીકાર્યું કે પછી બધા ભૂલી જાય છે, તો આના કંઈ હલ માટે તો કંઈક હશે ને સાહેબ? હલ માટે કાનૂની કાર્યવાહી કરવાની અમારા પ્રમુખશ્રીએ રવિભાઈએ કહ્યું છે એમ. હવે જો સમસ્યા હલ નહીં થાય તો અમે મામલતદારશ્રીને આજે પણ નિવેદનમાં કહ્યું છે, સાહેબ હવે કોઈ અકસ્માત થશે તો એની અંગત જવાબદારી પોલીસ, આરએનબી અને મામલતદારશ્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટની રહેશે એ મૃત્યુનો અંગેની, અને એના માટેના કેસ અને લડત કાનૂન કાર્યવાહી અમે કરીશું. મુંદ્રામાં પ્યોર વેજીટેરિયન અને ટેસ્ટી લંચ તથા ડિનર માટે આપની સેવામાં ઉપલબ્ધ છે સ્વચ્છ રેસ્ટોરન્ટ, એટલે 3N ફેમિલી રેસ્ટોરન્ટ. નમસ્કાર, મેં 3N ફેમિલી રેસ્ટોરન્ટ છે, 12th રોડ કૈલાસ પાર્ક સે. હમ આપે પંજાબી ડિશિસ, ચાઇનીઝ ઓર ફાસ્ટ ફૂડ ડિશિસ તૈયાર કરતે હૈ. હમારે પાસ ચાઇનીઝ મેં 2 પ્રકાર કી થાલિયાં અભી અવેલેબલ હૈ, એક 149 કી और एक 220. और दूसरा हमारा, हम यहाँ पे पिज्ज़ा तैयार करते हैं जिसकी कॉस्ट मात्र 69 रुपीज़ है. इसे बच्चे से लेके बुज़ुर्ग तक बड़े चाव से खा सकते हैं और इसका पूरा लुत्फ उठा सकते हैं. मैं मुंद्रा की जनता से अपील करता हूँ, आइए 3N फैमिली रेस्टोरेंट में और इन सारी चीज़ों का लुत्फ उठाइए. ना तो पिज़्ज़ा बहुत सरस है, 69 नो पिज़्ज़ा, बेस्ट पिज़्ज़ा 3N रेस्टोरेंट में आओ और 69 नो पिज़्ज़ा, पिज़्ज़ा नी मज़ा माड़ो.